નખત્રાણા નવાનગર તરફ જતા રોડ પર છરી વડે હુમલો થયો છે. ભોગ બનનારે મીડિયા સાથે વાત કરી છે, આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી. મને અમારી ભત્રીજીનો મારો ભત્રીજી છે એનો મોટો ભાઈ ઓફ થઈ ગયો છે, મોહનભાઈ એમનો જમાઈ છે. ભાઈ ઓફ થઈ જાય જવાબદારી બધી અમારી ઉપર આવે છે. રાતે મારી ભત્રીજીને રાતે 2-2 વાગે ઘર ટેપી અને મારવા માટે આવ્યો હતો, એના પાસે છરી હતી. સવારે મારા ભત્રીજી મને ફોન કર્યો, કાકા મને મારવા માટે રાતે આવ્યો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, હવે ઘરે આવે તો મને તું ફોન કરજે. સવારના 10 વાગે ઘરે આવ્યો હતો, ત્યારે પણ છોકરીને મારી ભત્રીજીને ધામ ધમકી આપી હતી કે હું તને મારી નાખીશ ને આવી રીતે. છોકરી જે છોકરો છે સંજુ નામનો, એ એના પપ્પા જે હતા એને પણ, એના પપ્પા પણ એના મમ્મીને મારી નાખ્યો છે. એ વારંવાર ધમકી આપતો હતો મારી ભત્રીજીને કે મારો પપ્પા પણ ખૂની છે અને હું પણ ખૂની છું, તને ખબર નથી ખૂનીનો દીકરો છું હું. એવી રીતે વારે ઘડી ધામધમકી આપી. મેં, મને ફોન આવ્યો તો હું ગયો ઘરે, હતો એ ફૂલ નશામાં અમારો જમાઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ્યો ઓફિસે. એમ કરીને હું બેસાડીને લઈ ગયો. મને એમ થયું કે ભાઈ પોલીસને સોંપી દઈએ, કારણ કે આ છે ફૂલ નશામાં અને વારે ઘડી મારવાની ધમધમકી આપે છે, નકર નશામાં કાંઈ કરી નાખશે, આપણે પોલીસમાં સોંપી દઈએ લોકોને. પોલીસ સ્ટેશન નજીક પડે તો એને ખબર પડી કે મને પોલીસ સ્ટેશન જ લઈ જાય છે. એટલે મને કીધું કે ભાઈ તું ઊભી રાખ, મેં કાંઈ વાંધો નહીં, આપણે મારી ઓફિસે ચાલી જાય, પોલીસ નથી ચાલતા એમ. છતાં હું ગાડી ઊભી ના રાખી એટલે મારું આ માથું પકડીને આવી રીતે આમ કરે. મેં કીધું નશામાં છે, એવી રીતે મજાક મસ્તી કરે છે. મેં કીધું ભાઈ આવી રીતે ન કર, આપણે ગાડીમાં છીએ પડી જશું લાગી જશે એમ. કે ના ના કાંઈ નહીં થાય એમ કરીને આમ બરોબર રીતે મને આવી રીતે કરી દો. મારા હાથ બે બંધેલા હતા કારણ કે ટ્રાફિકમાં તો ગાડી ચલાવતો હતો, એટલે હું કાંઈ કરી શક્યો નહીં. એટલે આના પાસે છરી હતી, એ ડાયરેક્ટ 1-2 રાઉન્ડ માર્યા ને, ત્યારે લોહી ઉડ્યો એટલે મને ખબર પડી કે ભાઈ મને નડીમાં છરી મારે છે એ લોકો એમ. પછી મેં શું કર્યો, બાઇકને ફગાડી અને હું નીકળવા માંડ્યો. પછી એક પથ્થર હતો, પથ્થર માર્યો પછી એ નીકળી ગયો, લાગ્યો નહીં. વારે ઘડી મારે મારવાનો જ ફક્ત ઈરાદો હતો પણ નીકળી ગયો. એટલે બીજા સર્કલના બાજુમાં જે પાડોશી હોય ભેગા થઈને પહોંચી આવ્યા બધા. રમેશ મીઠું બારી, આ ગામ મિથણ. મારો ભાઈ જ થાય. ભાઈ ને હું હતો, મોટા ભાઈ નો જમાઈએ એ હતો પીધેલો, આવ્યો તો છોકરીને લેવા. તો છોકરા એના અહીંયા દાઢી કરીને રોકેલા છે, તો આ કે ભાઈ હમણાં તું લઈ ના જા, વરત ચાલુ હે પછી તું લઈ જાય એમ કરીને આ ભાઈ લઈને મોટરસાઈકલથી જતો હતો નખત્રાણા દેપાજ. તો એ રસ્તામાં જ મોટર ચાલુ મોટરસાઈકલમાં નડીને છરી ગાવ આપી હોય 10:30 વાગે. પેલું નખત્રાણા ટાંકાઓમાં મારી દીધા, અહીંયા જનરલમાં હતો ભુજ હમણાં. હા બરાબર છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.